તો હું જીદીપ ગોંડલિયા, આપ સૌનું માવતીકડીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજનો જીકે ડોઝમાં એક નવો ટોપિક લઈને આવી રહ્યો છું કે જે છે ઓસ્કાર એવોર્ડ. હા મિત્રો, ઓસ્કાર એવોર્ડ વિશે બધી એક્ઝામમાં આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ છે, એ જે રેલવે હોય કે જીપીએસસી હોય કે ગુજરાત ગૌણ સેવાની હોય કે એનટીપીસી હોય, ગમે એ એક્ઝામ હોય, તો મિત્રો ઓસ્કારના રિલેટેડ એક ક્વેશ્ચન હશે 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 જ. તો મિત્રો, આજે ટોપિકમાં તમારો એક પણ ક્વેશ્ચન નહીં છૂટે, આખો વિડીયો જોજો. અને ઓસ્કાર એવોર્ડ છે એમાં કોણ ડાયરેક્ટર, કોણ સર્વશ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ, કોણ એક્ટ્રેસ અને કોણ એક્ટર ને એવોર્ડ મળ્યો છે, એ પણ આપણે મિત્રો શોર્ટ ટ્રિક્સ દ્વારા આસાનીથી હું તમને યાદ રખાવીશ. તો મિત્રો ચાલુ કરીએ જીકે ડોઝનો એક નવો લેક્ચર કે જેનું નામ છે ઓસ્કાર એવોર્ડ. લેટ સ્ટાર્ટ. તો મિત્રો પહેલાં થોડીક સમજી લઈએ કે ઓસ્કાર એવોર્ડ શું છે, કોણ કોના દ્વારા અપાય છે, કોણ આપે છે, ક્યારથી આપવામાં આવ્યો છે, અને પછી આપણે એના મસ્તીના ક્વેશ્ચન કરીએ. ઓકે મિત્રો, તો મિત્રો આ એકેડેમી એમએફ મોશન પિક્ચર એવોર્ડ આર્ટ્સ સાયન્સ એન્ડ સાયન્સીસ દ્વારા પ્રસ્તુત આ કેટલામો હતો એવોર્ડ મિત્રો? તો યાદ રાખજો 92. ઓકે, 92મો આ એકેડેમી એવોર્ડ સમારોહ હતો જેમાં શ્રેષ્ઠ ફિલ્મોનું સન્માન કરાયું હતું. આ મિત્રો ક્યાં યોજાણો હતો? મિત્રો મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન આ પૂછાય એવો છે કે જે ઓસ્કાર એવોર્ડ છે ક્યાં યોજાણો હતો? તો ઓસ્કાર એવોર્ડ છે કેલિફોર્નિયાના લોસ એન્જલસના હોલિવૂડના ડોલ્બી થિયેટરમાં યોજાણો હતો. ફેબ્રુઆરીના અંત તરફ એકેડેમી એવોર્ડનો સમારંભ યોજાયના એક દાયકાથી વધુ સમય પછી 92મી એકેડેમી એવોર્ડ મહિનાની શરૂઆતમાં 9 ફેબ્રુઆરી 2020ના રોજ આ યોજાયો હતો. તો મિત્રો ક્યારે યોજાયો? 9 ફેબ્રુઆરીના રોજ આ એકેડેમી જે ઓસ્કાર એવોર્ડ્સ એ યોજાણો હતો. આ સમારોહ દરમિયાન AMPASAના 24 કેટેગરીમાં એકેડેમી એવોર્ડ્સ જેને સામાન્ય રીતે ઓસ્કાર તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. તો મિત્રો આ ઓસ્કાર એવોર્ડ કેટલી કેટેગરીમાં આપવામાં આવે છે? 24 કેટેગરી આપવામાં આવે છે. એબીસી દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં આ સમારંભનું પ્રસારણ લિનેટ હોવેલ ટેલર અને સ્ટેપની એલાઇન દ્વારા આ બનાવવામાં આવ્યું હતું. મિત્રો આ જે આખો સમારોહ છે, આ ઓસ્કાર એવોર્ડનું સમારંભ જે લાઈવ પ્રસારણ એ યુનાઇટેડ સ્ટેટ્સમાં લિનેટ હોવેલ ટેલર અને સ્ટેફની એલાઇન દ્વારા કરવામાં આવ્યું હતું. ઓકે મિત્રો, તો આ મેઇન વસ્તુ થિયરી સમજા. તો હવે મિત્રો આપણે થોડાક એના ક્વેશ્ચન જોઈ લઈએ કે જે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન એવા. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન પૂછાય એ છે ઓસ્કાર એવોર્ડ 2020માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો? તો મિત્રો સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે પેરાસાઇટ. તો મિત્રો એ ફિલ્મ તમે જોઈ રહ્યા છો, મૂવીનો એક ફોટો જોઈ રહ્યા છો, પેરાસાઇટ મૂવી. તો મિત્રો યાદ રાખજો ઓસ્કાર એવોર્ડ 2020માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો? પેરાસાઇટ. હવે આ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓસ્કાર એવોર્ડ 2020 સર્વશ્રેષ્ઠ અભિનેતાને એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો તમે જોકર મૂવી જોઈ જશે, હોલિવૂડનું બહુ ફેમસ. ઓકે, તો એનું નામ છે જોકિન ફિનિક્સ. તો મિત્રો અહીં જોયો છે જોકિન ફિનિક્સ કે જે ફિલ્મ જોકર માટે આપવામાં આવ્યો છે. તો મિત્રો એમ પણ ક્વેશ્ચન પૂછાય કે જોકિન ફિનિક્સને હાલમાં ઓસ્કાર એવોર્ડ 2020નો સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો, તો ક્યાં ફિલ્મ માટે? તો મિત્રો યાદ રાખજો જોકર ફિલ્મ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓસ્કાર એવોર્ડ 2020 સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો? સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એ મળ્યો છે રેની જેલવેગર. કોને મળ્યો છે? રેની જેલવેગર. શું કામ આપ્યો? એ મિત્રો એક ફેમસ મૂવી છે, ફિલ્મનું નામ શું છે? જુડી. શું છે મિત્રો ફિલ્મનું નામ છે? જુડી. જુડીના ફિલ્મના આધારે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે મિત્રો ચોથો ક્વેશ્ચન એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ જાય કે આ ઓસ્કાર એવોર્ડ છે 2020ના બેસ્ટ ડાયરેક્ટર તરીકે કોને એવોર્ડ આપવામાં આવ્યો છે? તો એ છે મિત્રો તમે મૂવીના જોઈ રહ્યા છો, એ છે બાંગ જુન હો. કોણ છે મિત્રો? બાંગ જુન હો, કે જેને ઓસ્કાર એવોર્ડનો 2020 બેસ્ટ ડાયરેક્ટર તરીકે એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે આ જે ફિલ્મ છે આ ક્યાં ફિલ્મ માટે આવ્યો છે? તો એ ફિલ્મ છે પેરાસાઇટ. આપણે જોયું ને સૌથી બેસ્ટ ફિલ્મ કઈ છે? તો પેરાસાઇટ જ છે. ઓકે મિત્રો, પેરાસાઇટ નહીં, પેરાસાઇટ. ઓકે મિત્રો, આ એટલા 4 થી 5 ક્વેશ્ચન જ ઇમ્પોર્ટન્ટ છે કે વારંવાર એક્ઝામમાં રિપીટ થતા. આમ તો 24 કેટેગરીમાં તમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે, પરંતુ 24 કેટેગરી બધા મ્યુઝિક છે, અલગ અલગ ફીચર છે, ફીચર મૂવી, કાર્ટૂન મૂવી, એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઓકે મિત્રો, પણ અગત્યના હતા આ 4. તો મિત્રો આ 4ને હું તમને એક ટ્રીકથી શીખવાડું. જો મિત્રો, બેસ્ટ ફિલ્મ પેરાસાઇટ, બેસ્ટ એક્ટર જોકિન ફિનિક્સ, બેસ્ટ એક્ટ્રેસ રેની જેલવેગર, બેસ્ટ ડાયરેક્ટર બેંગ જુન હો. હવે યાદ કેમ રાખવા? મિત્રો એક ટેકનિક છે મારી પાસે કે ભાઈ આપણે ખબર, ઓસ્કાર એવોર્ડ એટલે કે આસ્કર, બરાબર? આસ્કર, ઓસ્કાર આપણે કહીએ કે ભગવાનને શું, ભગવાનને આસ આપી. શું આપી? ભગવાનને આસ આપી. તો આસ આપણે ઘણી વખત રસ્તામાં જતા હોય તો આપણે બાઇકમાં જતા હોય તો આપણે કહીએ ને ભાઈ
પાસા સાઈડમાં ચાલ, ઓકે પાસા સાઈડમાં ચાલ, નહીતર ભગવાનથી આસ કરીએ છે તો પાસા, ઓકે બેસ્ટ ફીલ શું છે પાસા એટલે પેરાસાઇટ, ઓકે એ એ મુજબ તમે બનાવી શકો. પછી શું છે બાંગ જુનહો, ઓકે બેસ્ટ ડાયરેક્ટર તરીકે કોણ છે બાંગ જુનહો. મિત્રો આ કેવી રીતે બનો જો, હવે મિત્રો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, ભગવાનને જો આ આપણી આસ રાખી, ભગવાનને આપણે આસ રાખી તો આપણું બાગ એટલે આપણો બગીચો એ કહો કેવો કરી નાખે હરાભરા એટલે કે લીલો છમ બનાવી નાખે. તો આસ આસ્કાર એવોર્ડ, આસ્કાર એવોર્ડ કોને બાગ, તો બાગ, ઓકે આસ્કાર બાગ કોની માટે ડાયરેક્ટર માટે. ઓકે મિત્રો થોડોક ફની જેવું છે પણ તમને યાદ રહી જશે, જાઓ જેવા સામે એમસીક્યુ આવશે ને મિત્રો તો મસ્તીને યાદ રહી જશે. ઓકે મિત્રો તો હું છે હું કીધું છે કે ભાઈ આપણો બાગ કેવો હરાભરા બનાવી દો એવી આસ કરો, તો ભગવાનને પ્રાર્થના કરી એટલે કે આસ કરો. પછી છે બેસ્ટ એક્ટ્રેસ તરીકે કોને મળ્યું છે એ છે રૈની જેલવગરને, કોને રૈની જેલવગર. તો હવે રૈનીનો મતલબ શું થાય રૈની, તો મિત્રો રૈનીનો મતલબ શું થાય રૈની એટલે શું બારિશ એટલે કે વરસાદ, વરસાદ. અને જેલવેગર એટલે હું જેલ, ઓકે તો મિત્રો જેની એટલે જલ, રૈની એટલે વરસાદ અને જેલ વગર એટલે જલ એટલે જલ આપણે પીવાનું જલ. તો મિત્રો આપણે કહીએ કે ભાઈ ભગવાનને આપણે આસ કરવી જોઈએ કે આપણે પીવાનું પણ પાણી મળી રહેવું જોઈએ, તો પીવાનું જલ જળ પણ મળી રહેવું જોઈએ, ભગવાનને આસ આપવી જોઈએ, આસ કરવી જોઈએ કે શું જલ મળે, જલ એટલે કે એક્ટ્રેસ. ઓકે પછી કયો છે બેસ્ટ એક્ટર તરીકે કોને એવોર્ડ મળ્યો છે એ છે બેસ્ટ એક્ટર જોકિન ફિનિક્સ. તો શું છે આપણે જોખિમ બધા જો બધા ફિનિશ થઈ જાય, આપણે જોખિમ બધા ફિનિશ થઈ જાય તો ભગવાનને આપણે શું રાખવી જોઈએ આસ રાખવી જોઈએ એટલે કે વિશ્વાસ રાખવો જોઈએ. તો જોકિન બરાબર શું કે જોકિન ફિનિક્સ થઈ જાય એટલે ફિનિશ થઈ જવું, જોખિમ જે બધા ફિનિશ થઈ જાય તો આપણે ભગવાનને આસ રાખવું જોઈએ. તો આસનો મતલબ શું ઓસ્કાર એવોર્ડ, બીજા બધા મેં તમને યાદ રખાવ્યા. તો મિત્રો ફરીથી હજી એકવાર જોઈ લો તમે ફટાફટ ક્વિક ફટાફટ, સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પેરાસાઇટ, સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જોકિન ફિનિક્સ કયા ફિલ્મ માટે જોગર ફિલ્મ માટે, સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ રૈની જેલવગર કયા મૂવી જુડી માટે, બેસ્ટ ડાયરેક્ટર બાંગ જુન હો અને ફિલ્મ પેરાસાઇટ માટે. મિત્રો આને ટોટલ આ જે ફિલ્મ પેરાસાઇટ છે એને ટોટલ ચાર એવોર્ડ મળેલા છે, જે સૌથી વધુ ઓસ્કાર એવોર્ડ મેળવનારી ફિલ્મ બની ગઈ છે, કઈ પેરાસાઇટ. ઓકે મિત્રો તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો અને મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી જાય. ઓકે મિત્રો તો ચલો બાય, ટેક કેર, સી યુ સૂન, ગુડ નાઇટ.